મિથુન આપ જોઈ રહ્યા છો 100 ન્યૂઝ. ફિંગર આર્ટથી ચીની સેનાએ કરી પીછેહઠ, ચીની સૈનિકોના ટેન્ક પાછળ હટ્યા, ભારતીય સેના પર પોતાની પોસ્ટ પરત ફરી. એલએસી આસપાસ ચીને અનેક વિસ્તારો બનાવ્યા હોવાની સંરક્ષણ મંત્રીની કબૂલાત, કહ્યું ભારત તેની સંપ્રભુતા સાથે નહીં કરે સમાધાન. ચીન સાથેના વિવાદ અંગે લોકસભામાં બોલ્યા રક્ષામંત્રી રાજનાથસિંહ, કહ્યું એક ઇંચ પણ જમીન કોઈને લેવા નહીં દઈએ, આપણે કંઈ પણ ગુમાવ્યું નથી. રાજનાથસિંહે કહ્યું કે ફિંગર આઠની પૂર્વ દિશામાં રહેશે ચીનની સેના, ચીન સાથે સમજૂતીમાં આપણે કંઈ નથી ગુમાવ્યું. એલએસી પર ડિસએંગેજમેન્ટની પ્રક્રિયા ચાલુ છે, ભારત ફિંગર ત્રણની નજીક તૈનાત રહેશે. હમ દો ઔર હમારે દો વિરુદ્ધ આખો દેશ ઉભો થઈ રહ્યો છે. કૃષિ કાયદા પર રાહુલ ગાંધીએ લોકસભામાં કેન્દ્ર સરકારને લીધી આડે હાથ. સેના હટાવવા માટે કરાઈ સમજૂતી, રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકારને સવાલ, કર્યો મોદી સરકાર આપણા જવાનોના બલિદાનનું કેમ કહી રહી છે અપમાન. ચીન પર અમેરિકાનું વલણ આકરું, પહેલી જ વાતચીતમાં ચીનને રોકડું પરખાવતા બાઇડન, કહ્યું નહીં ચલાવીએ તમારી દાદાગીરી. સોશિયલ મીડિયાનો દુરૂપયોગ થશે તો કરાશે કડક કાર્યવાહી, રાજ્યસભામાં રવિશંકર પ્રસાદે કહ્યું ફેક ન્યૂઝના માધ્યમથી હિંસા ફેલાવાશે તો નહીં બચો. ટ્વિટર સાથે વિવાદ બાદ સરકારનો સ્પષ્ટ સંદેશ, કહ્યું અભિવ્યક્તિની આઝાદી અમે જાણીએ છીએ પરંતુ અમારા દેશના નિયમ માનવા પડશે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વિટર વાપસી અત્યંત મુશ્કેલ, ટ્વિટરે કહ્યું ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ કાયમી ધોરણે પ્રતિબંધિત, 2024 ચૂંટણી લડશે તો પણ નહીં થાય એક્ટિવ. પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં અમિત શાહે ગજવી સભા, કહ્યું ગુંડાઓના દમ પર ચૂંટણી જીતે છે મમતા, 5 વર્ષમાં કર્યો સોનાર બાંગ્લા બનાવવાનો આયોજન. બંગાળમાં ચૂંટણી પૂર્ણ થતા પહેલા મમતા દીદી પણ બોલશે જય શ્રીરામ, મમતા બેનર્જી પર વરસ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. સાથે જ અમિત શાહે મમતા બેનર્જીને કર્યો સણસણતો સવાલ, કહ્યું ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં લાગશે જય શ્રીરામના નારા. મમતા બેનર્જીએ ભાજપને આપ્યો પડકાર, કહ્યું હું માત્ર ગોલકીપર બનીશ, જોઈએ છીએ કેટલાક ગોલ કરી શકે છે ભાજપ. પશ્ચિમ બંગાળમાં યાત્રા કાઢવા અંગે ભાજપને રાહત, બંગાળમાં ભાજપ રથયાત્રા પર રોક લગાવવાનો કોલકાતા હાઈકોર્ટે કર્યો ઇન્કાર. વડોદરામાં ભાજપ કાર્યકર પ્રવીણ સોલંકીએ કર્યો આક્ષેપ, આશોજ બેઠકની ટિકિટ 11 લાખમાં વેચવાનો આરોપ, આશોજ બેઠક પર ભાજપે નરેન્દ્ર રોહિતને આપી છે ટિકિટ. સુરતમાં ગણતરીના કલાકોમાં નેતાએ કર્યો પક્ષપલટો, રમણ ચૌધરી ફરી ભાજપમાં પરત ફર્યા, ગઈકાલે બીજેપીમાંથી ટિકિટ ન મળતા કોંગ્રેસમાં જોડાયા હતા રમણ ચૌધરી. નવસારી નગરપાલિકામાં ટિકિટને લઈને કોંગ્રેસમાં હોબાળો, વોર્ડ નંબર 13માં ટિકિટ વહેંચીને લઈને કાર્યાલય ખાતે મહિલાઓનો હોબાળો, ટિકિટ નહીં તો પક્ષપલટાની ચીમકી. રાજ્યની મહાનગરપાલિકાઓ માટે કોંગ્રેસે શપથપત્રમાં કરી વચનોની ભરમાર, ઘરના ઘરનો વાયદો, ફ્રી વાઇફાઈ, આધુનિક હોસ્પિટલ બનાવવાના વચન. કોંગ્રેસે જાહેર કર્યું મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું સંકલ્પપત્ર, 24 કલાકમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ કરવાનું વચન આપ્યું. રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, 36 બેઠકોની યાદી કરી જાહેર, જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું નથી કોઈ અસંતોષ. કોંગ્રેસે સુરત નગરપાલિકા માટે યાદી કરી જાહેર, 7 વોર્ડની 28 બેઠકો પર ઉમેદવારો જાહેર. ચૂંટણી પહેલા અરવલ્લીના મોડાસામાં કોંગ્રેસમાં ફરી મોટું ગાબડું, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રાજબાબુ સહિત 200થી વધુ કાર્યકરો એઆઈએમઆઈએમમાં જોડાયા. ડાંગમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, વધઈ તાલુકા પંચાયતના માજી પ્રમુખ લલિતાબેન સહિત 200થી વધુ લોકો ભાજપમાં જોડાયા. અમદાવાદમાં કોંગ્રેસની ટિકિટ ફાળવણીથી નારાજ થયેલા કાર્યકરોએ વોર્ડ પ્રભારીને માર્યો માર, નારાજ કાર્યકરોએ વોર્ડ પ્રભારી પ્રફુલ શાહને માર માર્યો. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવાર પસંદગીમાં તમામ સમાજને આપ્યું મહત્વ, એઆઈએમઆઈએમના આગમનની વચ્ચે કોંગ્રેસે 24 મુસ્લિમ ઉમેદવારને આપી ટિકિટ. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે શરૂ કર્યો પ્રચાર, વોર્ડ નંબર 4માં કોંગ્રેસે પેનલ દ્વારા પગપાળા પ્રચાર, પછાત વિસ્તારનો વિકાસ કરવાની માહિતી. એમસી ચૂંટણીને લઈને લઘુમતી વિસ્તારમાં કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર, બહેરામપુરા વોર્ડમાં પૂર્વ વિપક્ષ નેતા કમળા ચાવડાનો ઢોલ નગારા સાથે પ્રચાર. અમદાવાદ વડોદરા વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોનો બોપલમાં પ્રચાર, કોંગ્રેસનો મોટા સરઘસના બદલે ડોર ટુ ડોર પ્રચાર, વિકાસ, સ્વચ્છતા અને ટ્રાફિકનો મુદ્દો મહત્વનો.
अमदावाद खोखरा वोर्ड में कांग्रेस उम्मीदवार ढोल साथ प्रचार करने निकल वरसादी पानी और रोड की समस्या साथ कर रहा है प्रचार। वडोदरा वोर्ड नंबर बे में कांग्रेस शक्ति प्रदर्शन प्रचार की साथ भाजपा 400 कार्यकरों जोड़ाया। अमदावाद में मनपानी चूंटणी ने लईने उत्साह माहौल खोखरा वोर्ड में काका भत्रीजा सामसामे लड़ी गया छे तो भाजपा भत्रीजा ने और कांग्रेस में काका ने मिली टिकट। स्थानिक स्वराज्य चूंटणी फॉर्म रद्द थे उम्मीदवार पहुंचा हाईकोर्ट कांग्रेस त्रण उम्मीदवार कहूं खामी सुधार की तक न अपाई। भाजपा टिकट ने लईने जाहिर करेला नियमनो भंग अरवली में भाजपा 68 वर्ष उम्मीदवार ने अपाई टिकट 60 वर्ष की वधुना ने टिकट न अपानी पार्टी ने करी छे जाहेरात। हिम्मतनगर नगरपालिका माटे भाजपे 36માંથી 32 बैठकों पर उम्मीदवार जाहिर कर्या बाद विवाद बक्षीपंच मोर्चाना शहर प्रमुखे आप्युं राजीनामुं। आणंद जिला भाजपे उम्मीदवारोनी यादी करी जाहिर 42 जिला अने 196 तालुका पंचायतना उम्मीदवारो जाहिर। स्थानिक स्वराज्य चूंटणी लईने भाजपे लीधा संकल्प दीनदयाळ उपाध्यायनी पुण्यतिथि निमित्ते प्रजाकीय काम करवाना लीधा संकल्प। चूंटणी पहला पाटण हारीज में भाजपने फटको भाजपा 100 वधु कार्यकरों कांग्रेस में जोड़ाया बे वर्तमान सरपंचे पर कांग्रेस केस धारण कर्यो। नवसारी में भाजपा उम्मीदवार जाहिर थता ज असंतोष वोर्ड नंबर 7 में चूंटणी बहिष्कार लाग्या बेनरो बहिष्कार बेनरो लागता भाजप दौड़त थयो। भाजपे संकल्प दिवसे नीतिन पटेले वीटीवी साथ करी खास वाचीत कहूं तमाम जिला तालुका पंचायत में भाजपनी थशे जीत। राजकोट महानगरपालिका चूंटणी में भाजप करशे डिजिटल प्रचार 18 वोर्ड में 18 डिजिटल रथ तैयार कराया। सूरत में भाजपा उम्मीदवार ने थयो कड़ो अनुभव वोर्ड नंबर 25 में प्रचार दरमियान स्थानिकोए लीधो उधड़ो छेल्ला 5 वर्ष में वोर्ड में न थयेला कामों अंगे ठालव्यो रोष। पोरबंदर की छाया नगरपालिका की याद जाहिर थता भाजपा अनेक आगेवानो नाराज पूर्व प्रमुख जीवा भूतिया आपशे राजीनामु पक्ष टिकट न आपे तो अन्य पक्ष अथवा अपक्ष में लड़शे चूंटणी। अमदावाद सरसपुर में पोस्टर लगाने विरोध कांग्रेस बहिष्कार करता लग्या पोस्टर कहूं 5 वर्ष सुधी क्या था। मिसागर खानपुर में स्थानिक स्वराज्य चूंटणी बहिष्कार रस्ता और पानी की मांग पूरी न थता लोगों कर चूंटणी बहिष्कार। पाटण सिद्धपुर नगरपालिका में टिकट ने लईने वोरा और मुस्लिम समाज में फाटा पड़ा वोर्ड नंबर 6 में वोरा समाज की टिकट न मिलता विरोध चूंटणी बहिष्कार ने बताया बेनर। राज्यसभा की खाली पड़ेली बैठकों ने लईने महत्व समाचार बलवंतसिंह राजपूत मजबूत दावेदार तो रमणलाल वोरा और संघ साथ जोड़ेला शकुंत आपटे प्रबल दावेदार। दिलीप साबवा हार्दिक पटेल पर आरोप कहूं समाज खबे फोड़ी है बंदूक हार्दिक है तकवादी। मनसुख वसावाए छोटू वसावा की करेली टीका मुद्दे छोटू वसावाए आपे जवाब कहूं भरूच नर्मदा दुख एटले मनसुख वसावा। एडीसी बैंक चेयरमैन अजय पटेल ने गुजरात हाईकोर्ट ने राहत सुनावी समय हाजर रहती आपी मुक्ति मेट्रो कोर्टे फगावी थी अरजी। सूरत में चूंटणी समय सोशियल मीडिया वोर तक्षशिला अग्निकांड फोटा साथ सोशियल मीडिया में पोस्ट विरोध के तरफेण न देखाता राजकीय पक्षों उठावा। सूरत की पायोनियर शाला शिक्षिका भाजपा ने मत आप वाली ने कही रहा है दबाण पायोनियर शाला शिक्षिका वाली ऑडियो वायरल। गुजरात यूनिवर्सिटी ने ऑनलाइन परीक्षा आपता विद्यार्थी मूंझोण में एक मिनिट में आपवानो होय छे एक जवाब कॉमर्स और विज्ञान प्रवाह में जवाब आपवो मुश्किल। स्थानिक स्वराज्य चूंटणी पछी सरकार धोरण 5-8 की परीक्षा लेवा करी शके छे विचार उनाळु वेकेशन टूंकु राखवानी विचारणा। सूरत में प्री स्कूल एसोसिएशन पहुंच्यू कलेक्टर कचेरी प्री स्कूल शुरू करने की मांग साथ अरजी कोरोना ना कारण लांबा समय थी प्री स्कूल बंद। आज पण पेट्रोल डीजल भाव में वधारो पेट्रोल में 29 पैसा डीजल में 27 पैसा वधारो अमदावाद पेट्रोल भाव 85 ने पार। उंदा कस्टोडियल डेथ मामले कार्यवाही पुलिस भागेड़ आरोपी नरवीर सिंह सरवैया की माउंट आबू थकेरी अटकायत। चोटेला में झड़पायू गैरकायदेसर गांजा वावेतर गैरकायदेसर लीला गांजा वावेतर साथ एक शख्स की धरपकड़ 129 किलो गांजा जत्था सहित 10,32,000 मुद्दामाल जप्त। धोराजी किसान सहकारी मंडली में पूर्व मैनेजरे करी 14 लाख रूपया शपथ पूर्व मैनेजर नटवर बालधाए खोटी रीते चेक वटावीने
लीधा होवानी फरियाद करी। मोरबी जिल्लामां लैंड ग्रेबिंगनो प्रथम केस नोंधायो। दाऊद मोहम्मद पालीजा सामे नोंधायो जमीन पचावी पाड़वानो केस। पशुपालन विभाग ने जमीन पचावी लीधानो आरोप। अमदावाद सोलामे व्याजखोरनो त्रास। 5 लाख चुकव्या बाद पण 12 लाखनी व्याजखोरो कही रह्या छे पठाणी उघराणी। उघराणी करवा युवकनुं कर्युं हतुं अपहरण। अमदावादमां चूंटणी आचारसंहिता दरमियान मोटी रोकड़ रकमनी हेरफेरनो पर्दाफाश। रामोल पोलीसे 1 करोड़ 30 लाखथी वधुनी रोकड़ करी जप्त। वलसाड़मां ध्वनि प्रदूषण करता बुलेट चालकों सामे तवाई। 50 थी वधु बुलेट जप्त। आगामी दिवसोमां पण कार्यवाही चालू राखवानी तैयारी। फायर सेफ्टी ने लईने सूरत फायर ब्रिगेडनी लाल आंख। अड़ाजणमां फायर ब्रिगेडे 392 दुकानों करी सील। श्रीजी आर्केडमां पण फायर विभागनी कामगीरी। सूरत नौलपाड़मां ध्रोळा दिवसे गैस एजन्सीनो मालिक लूटायो। 3 दुकानेधारी शख्सोए चप्पूनी अणियर चलावी लूट। समग्र घटना सीसीटीवीमां कैद। सूरतना कोड़ाद्रामां सामान्य बाबते एक युवान पर जीवलेण हुमलो। झगड़ानी अदावतमां हुमलो करायो होवानुं कारण। समग्र घटना सीसीटीवीमां कैद। मोरबीना ठंकारामां हुमला बाद लूटनी घटना। सोनानी डोड़ी, 5000 रोकड़ा अने फोन लईने लूटारा फरार। 3 शख्सोए लूटना इरादे कर्यो हतो हुमलो। अमदावाद निकोलमां निवृत्त आर्मी जवान पर हुमलो। नजीवी बाबते 2 युवकोए जवाने मार्यो मार। निकोल पोलीसे 2 अजाण्या शख्स विरुद्ध नोंधी फरियाद। સુરતમાં આપઘાત કરનારાઓનું વધતું પ્રમાણ। બુધવારે એક દિવસમાં અલગ અલગ આપઘાતની 10 ઘટનાઓ બની। ડિપ્રેશન સહિત અન્ય કારણો જવાબદાર। અમદાવાદમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિ વિરુદ્ધ ફરિયાદ। ઘાટલોડિયામાં પરિણીતાએ પતિ અને સાસરિયાના ત્રાસથી કર્યો હતો આપઘાત। કચ્છમાં થયેલી યુવાનની હત્યાનો ઉકેલ આવ્યો ભેદ। નજીવી બાબતે કૌટુંબિક ભાઈએ જ કરી હતી હત્યા। મોમાય મોરા ગામની સીમમાં બની હતી ઘટના। હોટલમાં 2 સુરક્ષાકર્મીઓના ઘરમાં થઈ ચોરી। કોટાળા સંગાણી રોડ પર નિવૃત્ત પીએસઆઈ અને એસઆરપી જવાનના થઈ ચોરી। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આશાવર્કર બહેનોનો હોબાળો। ફ્રન્ટલાઇન વોરિયર તરીકે ફરજ બિરાવતા હોવા છતાં સરકાર દ્વારા નજીવી રકમનું વળતર ચૂકવતા રોષ। ગોંડલ પીએમસીમાં ડુંગળીની બમ્પર આવક થતાં યાર્ડની જગ્યા ઓછી પડી। ડુંગળી રાખવા ખાનગી પ્લોટ ભાડે રાખ્યો। યાર્ડ બહાર 8 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારોમાં। લુણાવાડાના નાના સોનેલામાંથી પસાર થતી માઇનોર કેનલમાં ગાબડું પડ્યું। કેનલમાં ગાબડું પડતા ખેતરોમાં ભરાયા ઢીંચણસમા પાણી। ઉભા પાકને મોટા પાયે નુકસાન। સમાચારોમાં સમય થયો છે બ્રેક બાદ આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો 100 ન્યૂઝ। જૂનાગઢના ખલીલપુર રોડ પર રહેણાંક વિસ્તારમાં સીન આટાફેરા। લોકોમાં ભયનો માહોલ। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। સુરતના બારડોલીમાં જોવા મળ્યા 1 સાથે 4 દીપડાઓ। તાજપુર કોલેજ પાસે 1 સાથે 4 દીપડાઓ દેખાતા લોકોમાં ફફડાટ। અમદાવાદ રિવરફ્રન્ટ પર વેલેન્ટાઇન ડે ને લઈને મુકાયેલું હાટ બન્યું આકર્ષણનું કેન્દ્ર। શહેરીજનો માટે હાટ બન્યું બિગેસ્ટ હાટ સેલ્ફી પોઇન્ટ। ક્રિપ્ટોકરન્સી પર કાબુ મેળવવા સરકાર લાવી શકે છે કાયદો। ડિજીટલ કરન્સીના ફાયદા અને ગેરફાયદા પક્ષાલી રહ્યું છે સરકારનું પણ મંથન। મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારે ઈવીએમને લઈને કોંગ્રેસ પર કર્યા પ્રહાર। કહ્યું જીતે તો ઈવીએમ સાચું અને હારે તો ઈવીએમ પર દોષનો ટોપલો। ચમોલીમાં 5મા દિવસે પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત। 170થી વધુ લોકો હજુ છે લાપતા। ડ્રિલિંગ કરીને 12 થી 13 મીટર લાંબો હોલ પાડવાનો પ્રયાસ। ઉત્તરાખંડના ચમોલીમાં રેસ્ક્યુ ઓપરેશન રોકવામાં આવ્યું। ઋષિગંગા નદીનું જળસ્તર અચાનક વધતા નીચાણવાળા વિસ્તાર એલર્ટ। કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન બનશે વધુ ઉગ્ર। આગામી 12 ફેબ્રુઆરીથી રાજસ્થાનના તમામ ટોલ પ્લાઝા ખેડૂતો કરાવશે ફ્રી તો 18 ફેબ્રુઆરીથી ખેડૂતો રેલવે લોકો આંદોલન ચલાવશે। રાજ્યસભાપતિ નિવૃત્ત થયા બાદ બોલ્યા કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ। કહ્યું હવે સાંસદ કે મંત્રી બનવાની કોઈ ઈચ્છા નથી। જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી જનતાની સેવા કરતો રહીશ। પ્રયાગરાજમાં પ્રિયંકા ગાંધીએ ગંગામાં લગાવી આસ્થાની ડૂબકી। મૌની અમાવસ્યાના પાવન પર્વે પ્રિયંકાએ કર્યું ગંગા સ્નાન। પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિના દિવસે પીએમ મોદીનું ભાજપના કાર્યકરોને સંબોધન। કહ્યું બહુમતીથી માત્ર સરકાર ચાલે છે પણ સહમતીથી દેશ ચાલે છે। પીએમ મોદીએ કહ્યું કે અમે રાજકીય વિરોધીઓનું પણ સન્માન કરીએ છીએ। અમે પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપ્યો। પ્રણવ મુખર્જી આલોચક હોવા છતાં તેમને ભારત રત્ન આપવામાં ગર્વ થયો।
कोरोना सकंजामांथी बहार आवतुं भारत एक अठवाडियानी अंदर 600 थी वधु जिल्लाओमां कोरोनाथी नथी थयुं एक पण मृत्यु। पेट्रोल डीजलना भावमां सतत थई रह्यो छे वधारो, तेनाथी लोको छे परेशान। सतत त्रीजा दिवसे पेट्रोलना भावमां 29 पैसा, डीजलना भावमां 27 पैसानो वधारो। दिल्हीवासीओने फरी रड़ावशे डूंगळी, डूंगळीना भावमां फरी एकवार वधारो, महाराष्ट्रथी घटती आवक जवाबदार। સમાચારોમાં સમય થયો છે વધુ એક વિરામનો, એક બાદ આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો 100 ન્યૂઝ। ગુરુગ્રામ પોલીસે વિદેશમાં વસતા એનઆરઆઈને ચૂનો લગાડતા ત્રણ આરોપીને ઝડપી પાડ્યા। નકલી દસ્તાવેજ બનાવીને પ્લોટને કરોડોમાં વેચી મારતી હતી ગેંગ, 523 કરોડની ઠગાઈનો આરોપ। વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલન મસ્કનો અંતરિક્ષને લઈને મોટો દાવો, કે બ્રહ્માંડમાં કેટલીક ઉથલપાથલ ચાલી રહી છે, ઉથલપાથલ દરેક વસ્તુને બરબાદ થઈ રહી છે। બોલીવુડના ખલનાયક સંજય દત્તે માન્યતા સંગ રચાઈ સિક્રેટ વેડિંગ, એનિવર્સરી પર કરી આ ખાસ પોસ્ટ। અભિનેત્રી કરીના કપૂરના સગા અરમાનને ઈડીએ મોકલ્યું સમન્સ, મની લોન્ડરિંગ મામલે કરશે પૂછપરછ। હરિયાણાની મનિકા બની મિસ ગ્રેન્ડ ઇન્ડિયા, જ્યારે મનિકાનો જન્મ થયો ત્યારે લોકો માતા પિતાને કહેતા હતા આપ શબ્દો। યુવી અભિનેત્રી માલવી મલ્હોત્રાએ કંગના પર લગાવ્યો આરોપ, કહ્યું કંગનાએ મદદ માંગવા છતાં ન કરી કોઈ મદદ। પુજારા ઇંટની દિવાલ કમિન્સનો કર્યો ખુલાસો, કહ્યું કોહલી પરત ફર્યો ત્યાં સુધી પુજારા મારા નિશાને હતો। વિજય હજારે ટ્રોફી ટુર્નામેન્ટમાંથી બહાર થયા નટરાજન, આગામી મહિને ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડેમાં સારો દેખાવ કરી શકે તે માટે બીસીસીઆઈએ લીધો નિર્ણય। બુમરાહે બનાવ્યો ખાસ રેકોર્ડ, ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં 4 વિકેટ સાથે બુમરાહે 18 ટેસ્ટમાં 83 વિકેટ લીધી, ડેનિસ લીલીના ક્લબમાં થયા સામેલ। ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં અક્ષરની વાપસી, ટીમ ઇન્ડિયામાં કરાયો ફેરફાર, બીજા ટેસ્ટ માટે અક્ષર નેટ પર ફર્યા પરત। અને હવે જુઓ વાયરલ ટ્રુથ અંકુર સાથે, મનરજા આપશો, નમસ્કાર।